સો હેલો હરિવન સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર અને આગળ વધતા પહેલાં એક વાત કે જો કોઈ ચેનલ તમારે તમે ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને આવનારા સમયમાં આ પ્રકારની નોટિફિકેશન મળતી રહેશે તો આપણે વાત કરીશું જે વિડીયો વિશે તો વિડીયોમાં આજે આપણે એક ટેસ્ટ લઈશું એટલે કે જે તમે કલર ડ્રાયનેસ આપણે જેને કહીએ છીએ તો અમુક કલર જે આપણે આંખો વેરીફાય ના કરી શકતી હોય તો તે આપણે જોઈશું કે આપણે કયા રંગમાં કયા પ્રકારની ખામી આવે છે તો આપણે આંખો નથી વેરીફાઈ કરી શકતી તો એ ટેસ્ટ વિશે વાત કરીશું ને આપણે આગળ જોઈશું કે કયા પ્રકારના જે મેડિકલ ટેસ્ટ હોય અને કઈ જગ્યાએ લેવાતા હોય તો આપણે આ સાથે વિડીયો ચાલુ કરીએ અને જોઈએ કે ત્યાં કયા પ્રકારના ટેસ્ટ લેવાતા હોય છે અને આ જે કામ આવશે જે આપણે જે મેડિકલ આપવાનું આપવાનું થાય ત્યાં આપણને કામ આવે મતલબ કે જ્યાં તમે જે પોલીસની કોઈ પણ ભરતી આપતા હોય તો ત્યાં મેડિકલ ટેસ્ટ હોય તો ત્યાં એક પાર્ટરી તરીકે આનો આવે છે આ ત્યારબાદ આર્મ મિલિટરી મતલબ કે આર્મી તમે કોઈ ભટ્યાવા આવવા જતા છો તો તેમાં પણ આવે છે તો આપણે જોઈશું જે કુલ અડત્રીસ સાઠ મેં જે કલર પ્લેન્ડ્સ છે તો તેના આપણે વાત કરીશું જો તેમાંથી કઈ રીતે આપણને ખબર પડશે કે આપણે આંખોમાં કલર પ્લેન્ડિસ છે કે નથી તો ફસ્ટ નંબર એ છે તેમાં જે આ સર્કલ દેખાય છે તમને તો તેમાં બાર નંબર લખેલા છે તો તમને જો દેખાતા હોય તો તમારી આંખોમાં એ તે રન ખામી નથી ત્યારબાદ બીજા નંબરમાં છે આઠ નંબર લખેલા છે આ જે બીજું સર્કિલ છે તેમાં અને જેને જે ખામી હશે ગ્રીન ડેફિનેસી તો તેને ત્રણ નંબર દેખાતા હશે તો ચેક કરી લેજો કે જે કોઈને હશે તો મેડિકલ અથવા તો ડૉક્ટર જોડે જઈને તમે ઈલાજ કરાવી શકો છો ત્યારબાદ નંબર ત્રણની જે સર્કિલ છે તેમાં છ નંબર હશે આ છે અને જેને ખામી હશે ગ્રીન ડેફિનેશનની તો તેને પાંચ દેખાતા હશે ત્યારબાદ જે પ્લેટ નંબર ચાર છે તેમાં ઓગણત્રીસ નંબર જે નોર્મલ એટલે કે ખામી ઓગણ અને જેનો જે ક કલર બ્લાઇન્ડનેસ હશે તેને સિત્તેર નંબર દેખાતા છે ત્યારબાદ આપણે બીજો પોઈન્ટ વાત કરીશું તો તેમાં છે જે સર્કલ છે તેમાં જે કલર જે ખામી ન હોય તેમને કુલ સત્તાવન અને જેને ખામી હશે તેમને એનાથી ઉલટા એટલે કે પાંત્રીસ નંબર દેખાતા છે ત્યારબાદ આપણે જોઈશું જે આ પ્લાન્ટ નંબર છ તો તેમાં તમે જ્યાંથી જોઈશો તો ત્યાં એક પાંચ નંબર લખેલા છે તો જેને ખામી હશે તેમને બે નંબર દેખાતા હશે અને નહીં હોય તેમને પાંચ દેખાતા છે તો આ રીતે જે એક આ રીતે જે એક મેડિકલ ટેસ્ટ હોય છે આ ટાઈપનો તો ત્યારબાદ આપણે વાત કરીશું જે સાત નંબરના સર્કિલમાં તો તમને એ ત્રણ નંબર કલા દેખાતા હશે આ જે સર્કિલની અંદર અને નહીં હોય તેને પાંચ દેખાશે સર્કિલમાં ત્યારબાદ આપણે જોઈશું કે જે પ્લાન્ટ નંબર આઠ તો તેમાં અ પંદર અંક કાઢેલા છે અને જેને ખામી હશે તેમને સત્તર રંગ દેખાતા હશે એટલે કે જે લખેલું છે જે સત્તર દેખાતા છે તમારી આંખોની અંદર ત્યારબાદ નવ નંબરના પ્લાનેટમાં રિયલિટીમાં જે આ સર્કિલ છે લાલ કલરનું જે તમને દેખાય છે તેમાં સેવન્ટી ફોર નંબર લખેલા છે અને જેને ખામી હશે તેમને ટ્વેન્ટી વન દેખાતા હશે તો આ રીતે તમારી ખામી તમે કેટલા કેટલી હદ સુધી છે તમે ચેક કરી શકો છો ત્યારબાદ એ છે જે આ સર્કિલ જે અલગ છે તો તેમાં આપણને જે જેને ખામી હશે નહીં હોય તો તેમને નોર્મલ નંબર જે એ બે નંબર હોય છે એટલે કે બે નંબર દેખાતા હશે બે અને જે ખામી હશે તેમને કશું દેખાતું નહીં એટલે કે મોસ્ટ પીપલ ડઝ નોટ સી એનીથિંગ ધ સી સમથિંગ રોંગ એટલે કે તમે એ જે ખામીવાળા લોકો હોય ખોટો જવાબ આપશે એટલે કે તેમની આખો વેરીફાય નહીં કરી શકે કે અહીં કયો નંબર છે ત્યારબાદ પ્લેટ નંબર અગિયારમાં જે કોઈને જે હાઈ લેવલની ખામી હશે તેમને નંબર નહીં દેખાતો હોય પણ નોર્મલ નંબર અહીં છ લખેલા છે અને જેને ને ખામી હશે તેમને લખે દેખાતા જ નહીં હોય એટલે કે મોસ્ટ પીપલ ડઝ નોટ સી એનીથીંગ સમથિંગ રોંગ આન્સર મતલબ કે તમે વેરીફાય નહીં કરી શકો કે કઈ નંબર છે ત્યારબાદ છે પાર્ટ નંબર બોતેર બાર તો તેમાં જે મોસ્ટ ઓફલી તમને ખામી હશે તો સત્તાણું નંબર નહીં દેખાય અને ખામી વગરનાને સત્તાણું નંબર દેખાશે આ રીતે તમે જોઈ શકો છો ત્યારબાદ જે અલગ અલગ કુલ એકત્રીસ કે બત્રીસ પ્લાન્ટ છે આ રીતે તેમાં આપણે જોઈશું હોય કે અહીં જે ખામી વગરનાને પિસ્તાળીસ અને ખામી વગરના આ સરકમાં વેરીફાઈ નહીં કરી શકે એટલે એવું કહેશે કે કોઈ અંક છે જ નહીં લખેલા અથવા તો કોઈ ખોટો આન્સર આપશે ત્યારબાદ આપણે અહીં જોઈ છીએ કે જે અહીં પાંચ નંબર છે અને જે ખામી હશે તેમને નંબર દેખાશે જ નહીં ત્યારબાદ પંદર નંબર સર આપણે નોર્મલ પીપલને સાત નંબર દેખાશે અને જેને નહીં હોય એને ખોટો આન્સર આપશે અથવા તો દેખાશે નહીં ત્યારબાદ સોળ નંબરના પ્લાન્ટમાં પણ એવું જ છે એ તમને સોળ નંબર દેખાતા હશે અને સોળ નંબર તમે ના જોઈ શકતા હોય તો એનો મતલબ એ કે તમારે ખામી છે ત્યારબાદ પ્લાન્ટ નંબર સત્તરમાં તોતેર નંબર છે સેવન્ટી થ્રી અને એ તમને નહીં દેખાતો તમારે જે ખામી છે ત્યારબાદ આ સર્કિલ એક અલગ ટાઈપનું છે મતલબ કે આ હાઈ લેવલનું સર્કિલ છે તો તેમાં તમારે વેરીફાય કરવાનો છે કે કયો નંબર છે તો મોસ્ટ ઓફલી જેને ખામી હશે તેમને પાંચ નંબર દેખાતો છે એટલે કે પાંચ નંબર છે પણ જે નોર્મલ વ્યૂઝ મતલબ કે ખામી વગરના લોકોને અહીં કોઈ નંબર નથી માત્ર આડાવડી આવી રીતે લાઇનો કરેલી છે તો એનો મતલબ જો તમને નંબર દેખાયો હોય તો તમારે ખામી છે તો ચેક કરાવી લેવી ત્યારબાદ ઓગણીસ નંબરના પ્લાનમાં પણ એવું જ છે નોર્મલને કોઈ બે નંબર દેખાતો છે અને જેને નહીં હોય એને આ રીતે જે અલગ અલગ લાઇનો કરેલી છે એ દેખાતી છે ત્યારબાદ વીસ નંબરના પ્લાનેટમાં પણ એ રીતે જ જેને ખામી નથી તેમને કંઈ દેખાડ નહીં એટલે કે આ રીતે એ લાઈનો છે અને જેને ખામી હશે તેમને એ પિસ્તાળીસ નંબર દેખાતો હશે કે ફોર્ટી ફાઈવ નંબર એ વેરીફાય કરતા હશે જ ખામીવાળા લોકો આ રીતે પ્લાન્ટ નંબર એકવીસમાં પણ આ રીતે જે ખામી વગરના લોકોને આ રીતે લાઈનો હશે આ ડાવડે દેખાશે અને જેને ખામી હશે તેમને સેવનટી થ્રી નંબર વેરીફાય થતો હશે એટલે કે એમની આંખો સેવન થ્રી નંબર દેખાય છે ત્યારબાદ અહીં પ્લાન નંબર બાવીસમાં આપણે જોઈશું કે નોર્મલ વિધેશે તેને છવ્વીસ અને જે ખામીવાળાને છ દેખાશે અથવા તો બે દેખાશે મતલબ કે એક જ નંબર વેરીફાય કરી શકશે તેમની આંખો ત્યારબાદ આ જે ત્રેવીસ નંબરનો પ્લાન છે તેમાં આપણને નોર્મલ જે ખામી વગરના લોકોને ફોર્ટી ટુ અને જે ખામીવાળાના લોકોને બે દેખાશે અથવા તો ચાર દેખાશે બંનેમાંથી એક જ નંબર દેખાશે અને ખામી વગરના લોકોને બેતાલીસ સાથે દેખાશે તેમાં ચોવીસ નંબરની પ્લાન્ટ પણ આ રીતે જ છે તો તેમાં જે નોર્મલ હશે તેમને થર્ટી ફાઇવ નંબર અને જે નહીં હોય તેમને કાં તો ત્રણ દેખાશે કાં તો પાંચ દેખાશે આ રીતે અલગ અલગ દેખાશે ખામીવાળા લોકોને ત્યારબાદ પ્લાન્ટ નંબર પચીસ તો તેમાં પણ જે નાઇન્ટી સિક્સ નંબર લખેલા છે અને ખમીવાળા લોકો આ નંબર નંબર સાથે વેરીફાઈ નહીં કરી શકે એટલે કે એક એક વેરીફાઈ કરશે પહેલાં નવ અથવા તો છ આ રીતે ત્યારબાદ પ્લાન્ટ નંબર છવ્વીસમાં કંઈ લખેલું નથી એટલે કે નોર્મલ વ્યુઅર્સને પોપ્યુલર આટ અ સ્પોટ એટલે કે જે લાલ કલર અને મરૂન કલરની જે આપણે લાઈન દેખાશે અને જે પ્રોફેશનલ ઓફ પ્રોપેટનો મોટલી એટલે કે ઓનલી પ્રોપર લાઈન એટલે કે થોડી જેમને ખામી હશે તેમને એકદમ લાઈન દેખાશે અને જેને ખામી હશે તેમને એકદમ માત્ર જે લાલ કલરની લાઈન છે એ દેખાશે બાકી લાઇન નહીં દેખાય તો આ રીતે સત્યાવીસ નંબરના જે પ્લાન્ટ છે તેમાં પણ એવું જ છે આપણને જે ત્રણ લાઇનો દેખાશે નોર્મલ નોર્મલને અને ને એક જ લાઇન દેખાશે અથવા તો ગ્રીન અથવા તો રેડ આ રીતે અઠ્યાવીસ નંબરના પેપરમાં પણ આપણને કશું દેખાશે નહીં એટલે કે ખામી નથી અને દેખાય એટલે કે આ લાઇન છે તો ખામી છે ત્યારબાદ ઓગણત્રીસ નંબરના પ્લાન્ટમાં પણ અહીં કશું નથી આપેલું પરંતુ જો કોઈને લાઈન જેવું કંઈ દેખાય તો તેનો મતલબ એમ કે તેમને એક રંગ અથની ખામી છે ત્યારબાદ ત્રીસ નંબરના પ્લાન્ટમાં પણ જે બ્લુ ગ્રીન લાઇન આપણને જે નોર્મલ હશે તેને દેખાશે બ્લુ ગ્રીન લાઇન અને જે ખામીઓ છે તેમને કશું નથી આપેલું એટલે કે આ ખાલી છે એમને ટીપકા છે એવું દેખાશે તો આ રીતે જે લાસ્ટ છે કહે કે એકત્રીસ નંબરનો પ્લાન્ટ તો તેમાં પણ આપણને જે બ્લુ અને ગ્રીન લાઈન દેખાશે જે ખામી વગરનાને અને ખામીવાળા લોકોને કશું નહીં દેખાય એટલે કે એકદમ ટીપકા ટીપકા દેખાશે ત્યારબાદ આ નંબર બત્રીસ તો તેમાં પણ એવું જ છે ઓરેન્જ લાઇન ઓરેન્જ કલરની આપણે લાઈન દેખાશે અને જેને હશે તેને ફેશ લાઇન દેખાશે આ રીતે પ્લાન્ટ નંબર થર્ટી થ્રી તો તેમાં આપણને એક સિમ્પલ લાઈન દેખાશે નહીં અને જે ઓરેન્જ કલરની હશે અને જે ખામી હશે તેમને કંઈ દેખાશે નહીં એટલે કે માત્ર ટપા કરેલા છે એવું દેખાશે તો આ હતા કુલ જે કલર ઓફ બ્લાઇન્ડનેસના કુલ તેત્રીસ પ્લાન્ટ તો તેમાંથી તમને કેટલા પ્લાન્ટ ઓળખોમાં વેરીફાય કરી શકીએ તમારે આખું હતું કે તમે વેરીફાય કરી શક્યા અને કેટલા નથી કરી શક્યા એ તમે જાતે જોઈ લેવાનું અને જે મેડિકલ ટી આપતા પહેલાં એકવાર ચેક કરી લેવાનું કે તમારે કદાચ ખામી છે કે નથી તો આ સાથે આપણે મળીશું એક આવતા આ નવા અંદર અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરીને તમને આવનારા સમયમાં આવા જ પ્રકારની નોટિફિકેશન મળતી રહે